नमस्कार, गुड मॉर्निंग, सुप्रभात। हूँ पंचाल स्नेहा पीपी सवाणी शाळामां आप सौने आवकारुं छुं। धोरण चार विषय गणित प्रकरण बे लांबू अने टूंकू। विद्यार्थी मित्रों, आगळना प्रकरणमां आपणे आ प्रकरणनी शरूआत करी हती, तो चालो आजे आपणे आगळ जोईए। वस्तुना मुद्दा विचारो अने शोधो, અને બીજો છે હું ઈચ્છું હું હોત। ચાલો વિચારો અને શોધો। આજે આપણે આ જે પ્રશ્ન છે તે વિચારીને આપણે એનો જવાબ શોધવાનો છે। પ્રશ્ન નંબર એક, દોરાની એક રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે? બીજો પ્રશ્ન, પતંગના દોરાના રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે? શું તે એક કિલોમીટર કરતાં વધુ હોઈ શકે? પ્રશ્ન ત્રણ, જો રૂમાલ એક જ દોરાથી બનેલો હોય તો તેને બનાવવા માટે કેટલો લાંબો દોરો જોઈએ? હવે આપણે એના ઉત્તર જોઈશું। જુઓ, પ્રશ્ન એક, દોરાની એક રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે? જવાબ આવશે, દોરાની લંબાઈ રીલની જાડાઈ પર આધારિત હોય છે। તે 50 મીટર, 100 મીટર કે 200 મીટર કે 500 મીટર કે તેથી વધુ પણ હોઈ શકે। પ્રશ્ન નંબર બે, પતંગના દોરાની રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે? શું તે 1 કિલોમીટર કરતાં વધુ હોઈ શકે? જવાબ આવશે, પતંગના દોરામાં રીલ દોરાની લંબાઈ 500 મીટર, 1000 મીટર, 2000 મીટર કે તેથી વધુ હોઈ શકે, તેથી તે 1 કિલોમીટર કરતાં વધુ હોઈ શકે। પ્રશ્ન નંબર ત્રણ, જો રૂમાલ એક દોરીથી બનેલો હોય તો તેને બનાવવા માટે કેટલો લાંબો દોરો જોઈએ? જવાબ આવશે, જો રૂમાલ એક જ દોરીથી બનેલો હોય તો તેને બનાવવા તેના કદને ધ્યાનમાં લઈ આશરે 100 મીટરથી 500 મીટર લાંબો હોવો જોઈએ। ત્યાર પછીનો બીજો મુદ્દો છે હું ઈચ્છું હું હોત। હું ઈચ્છું કે હું પતંગ હોઉં તો ઊંચે આભમાં ઉડી શકું, આ ઇમારતથી પણ ઉપર। હું ઈચ્છું કે હું પંખી હોઉં જેથી હું ઉડી શકું અને પેલા પતંગથી ઉપર પહોંચી શકું। હું ઈચ્છું કે હું વાદળ હોઉં તો આમ તેમ ફરી શકું, પેલા નાના પંખીઓ કરતાં પણ ઉપર। હું ઈચ્છું કે હું વિમાન હોઉં તો હું ઊંચે ઉડી શકું, વાદળ ટેકરી કરતાં પણ ઉપર। ત્યારબાદ છે શોધવા પ્રયત્ન કરો, તમે જોયેલી ઊંચામાં ઊંચી ઇમારત કઈ, તે આશરે કેટલા માળ ઊંચી હશે? પ્રશ્ન નંબર બે, એક પતંગ કેટલી ઊંચાઈએ પહોંચી શકે? શું તે કુટુંબ મિનારથી પણ વધુ ઊંચે જઈ શકે? પ્રશ્ન નંબર ત્રણ, એક વિમાન કેટલું ઊંચે ઉડી શકે? શું તે માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ ઊંચે ઉડી શકે, જે લગભગ 9 કિમી જેટલો ઊંચો છે? પ્રશ્ન નંબર ચાર, શું તમે કદી વાદળને તમારાથી નીચે જોયા છે? ચાલો હવે આપણે આનો જવાબ મેળવીએ। શોધવા પ્રયત્ન કરો, પ્રશ્ન નંબર એક, તમે જોયેલી ઊંચામાં ઊંચી ઇમારત કઈ છે, તે આશરે કેટલા માળ ઊંચી હશે? જવાબ, મેં જોયેલી ઊંચામાં ઊંચી ઇમારત કુટુંબ મિનાર છે, તે આશરે 24 માળ ઊંચી હશે। પ્રશ્ન નંબર બે, એક પતંગ કેટલી ઊંચાઈએ પહોંચી શકે? તો તે કુટુંબ મિનારથી પણ ઊંચી જઈ શકે, એક પતંગ 100 મીટર કે તેથી વધુ ઊંચાઈએ પહોંચી શકે તો તે કુટુંબ મિનારથી પણ વધુ ઊંચે જઈ શકે।
प्रश्न नंबर 3, एक विमान केटलू उड़ी सके छे? तो ते माउंट आबू एवरेस्ट करता पण जे उड़ी सके, जे लगभग 9 किमी जेटलो ऊंचो छे। जवाब, एक विमान 10 किमी करता पण वधु ऊंचे उड़ी सके, तेथी ते माउंट एवरेस्ट करता पण ऊंचे उड़ी सके। प्रश्न 4, શું તમે કદી વાદળને તમારાથી નીચે જોયા છે? જવાબ, ના, મેં કદી